गुड मॉर्निंग मित्रों, आपणे 301 ની અંદર જે યુનિટ નંબર 2 છે એસિડ બેઝ પ્રોપર્ટીઝ ની અંદર આગળ આપણે અમુક ટોપિક જોયેલા છે. એ ટોપિક ની અંદર આપણે એસિડ બેઝ ની વ્યાખ્યા, કયા કયા વૈજ્ઞાનિકો અને કેવી રીતે આપી એની ચર્ચા કરી. એના પાછળના ટોપિકમાં આપણે જોઈએ કે એસિડ બે જે એસિડ બેઝ છે એની પ્રબળતાના માપક્રમ વિશે, એના માપ વિશે એની આપણે ચર્ચા કરી. એના પછી આપણે નવો ટોપિક જોવાનો છે કે સંયોજનની એસિડિકતા અને બેઝિકતા પર અસર કરતા પરિબળો, એટલે કે ફેક્ટર્સ ઇફેક્ટિંગ ઓન એસિડિટી એન્ડ બેઝિસિટી ઓફ કમ્પાઉન્ડ્સ. એટલે કે જે સંયોજનો છે એની, કોઈ પણ સંયોજન છે એની એસિડિકતા અને બેઝિકતા એને જે હોય છે એની પર કયા કયા પરિબળો અસર કરે છે એની આપણે અહીંયા ચર્ચા કરવાની છે. તો મિત્રો, આપણે અહીંયા જે ચર્ચા કરીએ છીએ એના પહેલાં તમને આગળના ટોપિકની અંદર એક ચર્ચા કરેલી છે કે કોઈ પણ સંયોજન, કોઈ પણ એસિડ છે, પ્રબળ એસિડ છે કે નિર્બળ એસિડ છે, પછી પ્રબળ એસિડ માટે KA મૂલ્યો, નિર્બળ એસિડ માટે KA મૂલ્યો, પ્રબળ એસિડ માટે PK મૂલ્યો, પ્રબળ નિર્બળ એસિડ માટે PK મૂલ્યોની આપણે ચર્ચા કરેલી છે કે PK મૂલ્ય કેટલું હોય તો તે પ્રબળ એસિડ કહેવાય, કે PK મૂલ્ય કેટલું હોય તો તે નિર્બળ એસિડ કહેવાય, એની આપણે અગાઉ ચર્ચા કરેલી છે. તો આ ટોપિક માટે તમારે એ PK મૂલ્યો, KA મૂલ્યો, પ્રબળ એસિડ, નિર્બળ એસિડ માટે કેટલા હોવા જોઈએ, કોની આસપાસ હોવા જોઈએ, એનું તમારે ખ્યાલ રાખવો જરૂરી છે. તો આપણે ફરીથી એક વખત જોઈ લઈએ કે પ્રબળ એસિડ માટે PK કિંમત 0 આસપાસ હોવી જોઈએ, નિર્બળ એસિડ માટે PK કિંમત 4 કરતાં વધુ હોવી જોઈએ. એના પછી જોઈએ છે કે પ્રબળ એસિડ માટે KA મૂલ્ય 1 કરતાં વધુ હોવું જોઈએ, અને નિર્બળ એસિડ માટે KA મૂલ્ય 10^-4 કરતાં પણ ઓછું હોવું જોઈએ. તો આપણે આ 4 મૂલ્યોની આગળ ચર્ચા કરેલી છે અને એના આધારે જે પ્રબળ એસિડ છે કે નિર્બળ એસિડ છે એની આપણે માહિતી મેળવી હતી. તો અહીં આપણે જોઈએ છે કે સંયોજનની એસિડિકતા અને બેઝિકતા પર અસર કરતા પરિબળો કયા કયા છે. તો આપણે મિત્રો જોયેલું છે કે એસિડ બેઝ પ્રક્રિયાઓની અંદર આપણે આગળ એસિડના વિયોજન અચળાંક, તેના pH મૂલ્યો વગેરેનો અભ્યાસ કર્યો. તો એસિડ બેઝ પ્રક્રિયાઓમાં એસિડના વિયોજન અચળાંક, એના pH મૂલ્યો વગેરેના અભ્યાસ પરથી તેમના મૂલ્યો, એટલે કે કોઈ પણ સંયોજન છે એમના મૂલ્યો કેવા આવે છે, જુદા જુદા આવે છે. કારણ કે મળતી જે એસ્ત્રીઓ પ્લસ છે એની સાંદ્રતા કે વધારે કાં તો ઓછી હોય છે. તો માટે એસિડ બેઝ પ્રક્રિયાઓની અંદર સંયોજનોના મૂલ્યો કેવા આવે છે, pH મૂલ્ય અને એસિડના વિયોજન અચળાંક પરથી જુદા જુદા આવે છે. તો અહીં આપણે હવે ચર્ચા કરીએ કે એસિડ બેઝ પ્રક્રિયાઓ કાર્બનિક, અકાર્બનિક તેમજ જૈવ રસાયણશાસ્ત્રમાં ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. એસિડ બેઝ પ્રક્રિયાઓ આપણે આગળ ચર્ચા કરી છે કે કાર્બનિક છે, અકાર્બનિક છે, તેમજ જૈવ રસાયણશાસ્ત્રમાં ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. કારણ કે આપણે રોજિંદા જીવનમાં પણ એસિડ બેઝ પ્રક્રિયાઓ થતી જ હોય છે. પછી હાઇડ્રોજન ધરાવતા સંયોજનોની એસિડિકતા હંમેશા કેવી હોય છે, જુદી જુદી હોય છે. કારણ કે હાઇડ્રોજન ધરાવતા જે સંયોજનો તમારા એસિડ છે કે જે બે, એમની એસિડિકતા હંમેશા કેવી હોય, જુદી જુદી હોય છે. કે HCl છે તો એની એસિડિકતા પણ કેવી હોય છે, જુદી હોય છે. H2SO4 છે તો એની એસિડિકતા પણ કેવી હોય છે, જુદી હોય છે. કારણ કે કેટલા પ્રમાણમાં તે હાઇડ્રોજન આપે છે, મુક્ત કરે છે, દાન કરે છે, એના આધારે પણ આપણે એની એસિડિકતા નક્કી કરી શકીએ છીએ. તો હાઇડ્રોજન ધરાવતા સંયોજનોની એસિડિકતા હંમેશા કેવી હોય, જુદી જુદી હોય. અલગ અલગ સંયોજનો માટે તેમની એસિડિકતા હંમેશા જુદી જુદી હોય છે. એસિડિકતાની આ વર્તણૂકને સમજવા માટે આપણે નીચે પ્રમાણે જે બંધારણીય અસરો છે તે બંધારણીય અસરો કેટલી, મુખ્ય 5 અસરોનો અભ્યાસ કરવાનો છે. એસિડિકતાની આ વર્તણૂકને એટલે કે સમજવા માટે નીચે પ્રમાણે, એટલે કે આપણે જે નીચે જોવાની છે બંધારણીય અસરોનો, તે ટોટલ કેટલી, મુખ્ય 5 બંધારણીય અસરોનો આપણે અભ્યાસ કરવાનો છે. તો અહીં આપણે જોઈએ છીએ કે મુખ્ય 5 બંધારણીય અસર કઈ કઈ છે. તો એની અંદર 2 અસર છે કે એક છે બંધ પ્રબળતા અસર, કે જેને બોન્ડ સ્ટ્રેન્થ ઇફેક્ટ તરીકે ઓળખવામાં આવે છે. એક અસર કઈ છે કે બંધ પ્રબળતા અસર, કે જેને બોન્ડ સ્ટ્રેન્થ ઇફેક્ટ તરીકે ઓળખવામાં આવે છે. અને બીજા નંબરની અસર છે
ऋण आयन स्थिरता असर के जेने एनआईएन स्टेबिलिटी इफेक्ट तरीके ओळखવામાં આવે છે। એટલે કે બંધારણીય અસરો ટોટલ આપણે પાંચ અસરોનો અભ્યાસ કરવાનો છે। એમાંથી અહીંયા તમને બે આપેલી છે, એક છે બંધ પ્રબળતા અસર અને બીજી છે ઋણ આયન સ્થિરતા અસર। અને જે બાકીની અસરો છે એ અસરો કઈ છે કે જે ઋણ આયન સ્થિરતા અસર છે એ કયા પરિબળો પર આધાર રાખે છે। એ જે પરિબળો છે એક જાતના શું છે, બંધારણીય અસર જ છે કે જેની આપણે પાછળ ચર્ચા કરવાની છે। બંધારણીય અસર એસિડિકતાની વર્તણૂકને સમજવા માટે આપણે પાંચ બંધારણીય અસરોનો અભ્યાસ કરવાનો છે। એમાંથી જે બંધારણીય અસર અહીંયા તમને બેની ચર્ચા કરેલી છે, જે બે મેન છે કે બંધ પ્રબળતા અસર અને બીજી કઈ છે કે ઋણ આયન સ્થિરતા અસર। એમાં જે ઋણ આયન સ્થિરતા અસર છે એ ચાર પરિબળો પર આધાર રાખે છે કે આપણે જોઈ શકીએ કે વિદ્યુત ઋણતા કે વિદ્યુત ઋણતાની અસર, સંકરણની અસર, સંસ્પાદન સ્થિરીકરણની અસર અને જે પ્રેરક અસર છે એ ચારે ચાર અસર એક જાતની શું છે, બંધારણીય અસર છે। એટલે એક બંધ પ્રબળતા અસર થશે અને બીજી ચાર બંધારણીય અસરો કઈ થશે કે જે ઋણ આયન સ્થિરતા અસર જે પરિબળો ઉપર આધાર રાખે છે એ ચારે ચાર પરિબળો એક જાતની શું છે, બંધારણીય અસરો છે કે એની આપણે પાછળ ચર્ચા કરવાની છે। તો અહીંયા આપણે જોઈએ કે એસિડ બેઝ પ્રક્રિયાઓની અંદર એટલે કે એસિડિકતા નક્કી કરવા માટે જે બંધારણીય અસર છે એમાં એક છે બંધ પ્રબળતા અસર અને બીજી છે ઋણ આયન સ્થિરતા અસર, અને ઋણ આયન સ્થિરતા અસરની અંદર આપણે પાછળ ચર્ચા કરવાની છે। તો હવે આપણે પહેલો પ્રકાર જોઈએ કે બંધ પ્રબળતા અસર, કેની આપણે પાછળ ચર્ચા કરવાની છે કે બંધ પ્રબળતા અસરની અંદર। તો સૌથી પહેલાં આપણે જોઈએ કે બંધારણીય અસર, તો સૌથી પહેલાં આપણે ચર્ચા કરવાની છે કે બંધારણીય અસર। તો બંધારણીય અસરની અંદર શું હોય કે કોઈ પરિબળ બંધારણીય ફેરફારથી, કોઈ પરિબળ બંધારણીય ફેરફારથી પૂરક બેઝની સ્થિરતા વધારે તો તેના મૂળ એસિડનું વિયોજન વધારે થાય છે અને એસિડિક પ્રબળતા વધે એટલે પીકે શું થશે, ઘટશે અને બેઝ નિર્બળ અને એસિડ પ્રબળ બને છે। મિત્રો આ તમને ક્યારે ખબર પડશે, એક તો આપણે આગળ પ્રક્રિયા જોયેલી છે કે એસિડ બેઝ પ્રબળતાનું જે માપ જોયું છે અથવા તો બ્રોન્સ્ટેડ લોરી જે પૂરક એસિડ બેઝ સિદ્ધાંત જોયો છે, તો એની અંદર આપણે જોયેલું છે કે કોઈ પણ એસિડ છે એ એસિડનું જ્યારે વિયોજન થાય છે અને સામે જે પ્રોટોન એસિડ પોતાના પ્રોટોન ગુમાવી અને જે આયન બનાવે છે એ આયનને આપણે એને શું કહીએ છીએ, પૂરક બેઝ તરીકે ઓળખીએ છીએ। તો સૌથી પહેલું આપણે વાક્ય જોઈએ કે કોઈ પરિબળ બંધારણીય ફેરફારથી, અહીંયા પૂરક બેઝની સ્થિરતા વધારે તો તેના મૂળ એસિડનું વિયોજન કેવું થતું હશે, વધારે થતું હશે। તો આપણે નીચેના ઇક્વેશનની અંદર તમે જોઈ શકો છો કે એચ એ શું છે, એસિડ છે, તો એચએનો પૂરક બેઝ અહીંયા કયો થતો હશે, કારણ કે એસિડ છે તે પોતાના પ્રોટોનનું દાન કરે છે તો પ્રોટોન જે આ એ છે એ માઇનસ જે આ પ્રોટોન એચ બોન્ડ એ છે એમાંથી એની જોડે જોડાયેલો જે આ પ્રોટોન છે એચ એ શું કરશે, એસિડ એ પોતાના પ્રોટોનનું શું કરે છે, દાન કરી અને તે બેઝને આપે છે અને જે બનાવે છે શું બનાવે છે, એ માઇનસ બનાવે છે અને એ માઇનસ જે બને છે એ એનો શું બને છે, કોન્ઝ્યુગેટેડ બેઝ એટલે કે પૂરક બેઝ બને છે। એ માઇનસ એ શું બને છે, એસિડનો પૂરક બેઝ બને છે। તો તમે આ વાક્યમાં જોઈ શકો છો કે કોઈ પરિબળ બંધારણીય ફેરફારથી પૂરક બેઝની સ્થિરતા વધારે, પૂરક બેઝ એટલે કયો, કે આ એ માઇનસ જે એસિડ પોતાના પ્રોટોન ગુમાવી અને જે આયન બનાવે એ શું છે, પૂરક બેઝ થશે। પૂરક બેઝની સ્થિરતા આની સ્થિરતા વધે તો સામે મૂળ એસિડ કયો, એચ એ થશે, એનું વિયોજન કેવું, વધારે થતું હશે અને જેટલું વિયોજન વધે એટલી એસિડિક પ્રબળતા કેવી વધે અને જેટલો પ્રબળ એસિડ, મેં તમને પહેલાં જ ચર્ચા કરી કે પીકેના મૂલ્યો અને કેના મૂલ્યો તમારે યાદ રાખવા પડશે, તો જેટલી એસિડ પ્રબળ હોય તો એટલું એનું પીકેનું મૂલ્ય કેવું હશે, ઓછું હોય છે, કે આપણે પહેલાં જ ચર્ચા કરી કે પ્રબળ એસિડ માટે પીકેની કિંમત ઝીરોની આસપાસ અને નિર્બળ એસિડ માટે પીકેની કિંમત ચાર કરતાં વધુ હોય છે। તો અહીં આપણે જોઈ શકીએ તો એસિડિક પ્રબળતા વધે એટલે પીકે શું થશે, ઘટશે, તો માટે કહી શકીએ કે આ બંધારણીય અસરના આધારે। તો આપણે આ વાક્ય ઉપરથી શું કહી શકીએ કે માટે કહી શકાય કે જો એસિડ પ્રબળ હોય, જો એસિડ પ્રબળ એટલે કે આ એસિડ શું હશે, પ્રબળ હશે તો વધુ એસ્ત્રીઓ પ્લસ આપે છે, એટલે કે જેટલો એસિડ પ્રબળ એટલે તે શું કરશે, તે પોતે પોતાના એચ પ્લસને છૂટા કરે અને સામે શું આપે, એસ્ત્રીઓ પ્લસ વધુ આપે અને આપે, તેથી કેનું મૂલ્ય પીકેનું મૂલ્ય ઘટે, કારણ કે એસિડ પ્રબળ હોય તો પીકે ઘટશે તો એની સામે કેએનું મૂલ્ય કેવું જાય, ઊંચું જાય એટલે કે વધે છે અને તથા પીએચનું મૂલ્ય કેવું જાય, નીચું, કારણ કે એસિડ પ્રબળ તો એસિડ માટે
પીકેની કિંમત કે સોરી પીએચની કિંમત કેટલી હોય? 0-7 આસપાસ હોય છે. માટે જેટલું એસિડ પ્રબળ એટલે 7 કરતાં કેવું એનું પીએચનું મૂલ્ય નીચું જશે. તો માટે કહી શકીએ કે તમને પીકે અને કે ના મૂલ્ય પરથી તમે આ સમજી શકો છો. તો તમને પહેલું જે વાક્ય કે પીકેના આધારે કે આપણે કહી શકીએ કે જેટલું કોઈ પરિબળ બંધારણીય ફેરફારથી એટલે કે કોઈ પરિબળની કોઈ પ્રક્રિયા છે એસિડ બેઝ પ્રક્રિયાની અંદર કોઈ પ્રક્રિયા ઉપર અસર થાય છે ત્યારે શું થાય કે પૂરક બેઝની સ્થિરતા વધે. પૂરક બેઝ એટલે કયો? કે એસિડ પોતે પોતાના પ્રોટોન ગુમાવી અને જે આયન બનાવે છે એટલે કે કયો? એચ એચ એટલે પ્રોટોન દૂર થશે હાઇડ્રોજન અને શું એ માઇનસ એ જે બનશે એ શું હશે? પૂરક બેઝ બને છે. તો આ પૂરક બેઝની જેટલી સ્થિરતા વધારે હોય તો એના મૂળ એસિડ એટલે કયું? આ એસિડ થયો. તેનું વિયોજન કેટલું વધારે થાય? જેટલું વિયોજન વધારે એટલે કે જેટલે તે વધારે પ્રોટોન ગુમાદાન આપે તો એટલું એસિડ કેવો બને? પ્રબળ બને. અને એસિડ પ્રબળ તો આપણે આગળ જોઈએ કે પીકેનું મૂલ્ય કેવું હોય? ઓછું હોય, 0 આસપાસ. માટે પીકે કેવી થશે? ઘટશે. માટે કહી શકીએ કે બેઝ આ કયો છે? જે પૂરક બેઝ નિર્બળ એસિડ પ્રબળ તો એમાંથી મળતો પૂરક બેઝ કેવો હશે? નિર્બળ હશે. તો માટે આપણે હવે કેનું આ પીકેનું મૂલ્ય જોયું. તો હવે કેનું મૂલ્ય આપણે જોવું હોય, પીએચનું મૂલ્ય જોવું હોય તો આપણે કહી શકીએ કે અહીંયા તમને મેં આપેલું છે કે માટે કહી શકાય કે જો એસિડ પ્રબળ હોય તો વધુ એસ્ત્રીઓ પ્લસ આપે. એટલે કે આ પ્રબળ હશે તો જેટલા પ્રોટોનનું તે દાન કરે એટલા વધારે એસ્ત્રીઓ પ્લસ મળે. તેથી કેનું મૂલ્ય કેવું? એસિડ પ્રબળ તો પીકે ઘટે અને કે શું થાય? મૂલ્ય વધે એટલે કે ઊંચું જાય. તથા પીએચનું મૂલ્ય કેવું જાય છે? નીચું જાય છે. તો આપણે આ પહેલું બંધારણીય અસરની અંદર એક હવે આનું ઉલટું થાય. અહીંયા આપણે જોયું કે પૂરક બેઝની સ્થિરતા વધારે તો મૂળ એસિડનું વિયોજન વધારે એટલે કે એસિડ પ્રબળ તો પીકે ઘટે. તો તમે આનું ઊંધું વિચારો તો શું થશે? કે એસિડ જેટલો નિર્બળ એટલું પીકેનું મૂલ્ય શું થશે? વધશે. અને પીકે વધે તો સામે તમે આના આધારે જો કે એસિડ જેટલો નિર્બળ તો કેનું મૂલ્ય કેવું થશે? નીચું જશે. અને પીએચનું મૂલ્ય કેવું જશે? ઊંચું જશે. તો આ ના આ એનું ઊંધું આપણે પાછો જોઈએ. કે આમાં નામ આપણે ઊંધું જોઈએ કે જો કોઈ પરિબળ બંધારણીય ફેરફારથી આપણે આગળ જોઈએ કે પૂરક બેઝની સ્થિરતા વધારે તો મૂળ એસિડનું વિયોજન વધારે છે. તો અહીંયા તમને શું આપેલું છે કે આ પૂરક બેઝ એ માઇનસ એની સ્થિરતા જો ઘટે તો આ મૂળ એસિડ થશે. તો આ મૂળ એસિડનું વિયોજન કેવું થાય? આગળ જે પરિબળને આધારે જોયું એસિડ માટે એનું વિરોધી છે. તો જો કોઈ પરિબળ બંધારણીય ફેરફારથી આ પૂરક બેઝ છે એની સ્થિરતા ઘટશે તો એનું મૂળ એસિડ કેવું? નું વિયોજન ઓછું થાય. અને જેટલું વિયોજન ઓછું થાય તેની એસિડિક પ્રબળતા શું થાય? ઘટે. જેટલું વિયોજન વધારે એટલો એસિડ પ્રબળ અને જેટલું વિયોજન ઓછું એટલું એસિડિક પ્રબળતા ઘટે. એટલે કે પી કે શું થશે? વધે. કારણ કે પ્રબળ એસિડ માટે પીકેનું મૂલ્ય ઓછું હોય છે અને નિર્બળ એસિડ માટે પીકેનું મૂલ્ય કેવું? 4 કરતાં વધુ એટલે કે વધારે હોય છે. માટે એસિડ કેવો થશે? નિર્બળ. અને બેઝ સામે કેવો થશે? કારણ કે એસિડ નિર્બળ તો એમાંથી મળતો પૂરક બેઝ આ શું છે? એમાંથી મળતો પૂરક બેઝ થશે. તો માટે પૂરક બેઝ આ નિર્બળ બને તો સામે એનો પૂરક બેઝ કેવો બને? પ્રબળ બને છે. તો માટે કહી શકીએ કે હવે આ પીકેના મૂલ્યના આધારે હવે જોઈએ કે માટે કહી શકાય કે જો એસિડ નિર્બળ હોય તો કેનું મૂલ્ય નીચું જાય તથા પીએચનું મૂલ્ય પણ કેવું થાય છે? વધે છે. કારણ કે 0-7 જેટલું એસિડ નિર્બળ એટલું 7 નજીક જાય એટલે માટે પીએચનું મૂલ્ય વધે. અને જેટલો એસિડ પ્રબળ માટે 7 કરતા નીચે જાય એટલે માટે પીએચનું મૂલ્ય ઘટે છે. તો આપણે આ સેમ આગળ જોયું એની એજ છે પણ એનાથી ઉલટું આગળ આપણે જોયું કે પ્રબળ એસિડ હોય તો શું થાય? એટલો પૂરક બેઝ કેવો હશે? એની સ્થિરતા વધે. તો માટે મૂળ એસિડનું વિયોજન વધુ થાય એટલો એસિડ પ્રબળ ને એસિડ પ્રબળ એટલું પીકે શું થશે? ઘટશે. તો આ આપણે જોયું એ હવે એના એસિડનું વિયોજન એ શાની ઉપર આધાર રાખે છે? કોઈપણ જે એસિડ છે આ એસિડ છે એનું જેટલું વિયોજન વધારે એની કારણે જેટલું વધારે એટલે કે વિયોજન એ એસિડની પ્રબળતા કે એસિડ કેટલા પ્રમાણમાં પ્રબળ છે, વધારે પ્રબળ છે કે નિર્બળ છે. જેટલો એસિડ વધારે પ્રબળ તો એટલું વિયોજન કેવું? વધારે થાય. જેટલો એસિડ નિર્બળ એટલો એનું વિયોજન ઓછું જાય. તો એસિડનું વિયોજન એ એસિડની પ્રબળતા અને ધ્રુવીયતા ઉપર આધાર રાખે છે. તો આ બંધારણીય અસરના આધારે આપણે જોઈ શકીએ કે એના પીકેના મૂલ્યના આધારે એસિડ પ્રબળ બને છે કે નિર્બળ બને છે કે અથવા તેનું વિયોજન કેટલું થાય છે. તો એના આધારે પૂરક બેઝ બને છે એની સ્થિરતા જેટલું વિયોજન વધારે એટલું પૂરક બેઝની સ્થિરતા વધારે હોય અને જેટલું વિયોજન ઓછું એટલું પૂરક બેઝની સ્થિરતા ઘટાડે. પૂરક બેઝ એટલે કે એસિડ
જ્યારે પ્રોટોન ગુમાવી જે અણુ કે આયન બનાવે છે એ શું છે? પૂરક બેઝ છે. તો જેટલો પૂરક એસિડ પ્રબળ તો એનો પૂરક બેઝ કેવો ઉલટું હશે, એટલે કે એટલો નિર્બળ હશે. અને એસિડનું વિયોજન એસિડની પ્રબળતા અને ધ્રુવીયતા પર આધાર રાખે છે. તો આના ઉપરથી તમારે મિત્રો એક ક્વેશ્ચન એ લખવાનો છે કે એસિડનું વિયોજન એ શાની ઉપર આધાર રાખે છે, અને બીજો ક્વેશ્ચનનો આન્સર એ લખવાનો છે કે પ્રબળ એસિડ, નિર્બળ એસિડ, પ્રબળ એસિડ, નિર્બળ એસિડ માટે પીકે અને કે ના મૂલ્યો કેટલા છે, કોની આજુબાજુ હોવા જોઈએ, એ તમારે લખીને મોકલવાનો છે. એના પછી આપણે આગળ જોયું હતું કે બંધારણીય અસરો ટોટલ 5 છે. તો એમાંથી આપણે 2ની ચર્ચા કરી કે બંધ પ્રબળતા અસર અને ઋણાયન સ્થિરતા અસર. તો એમાં આપણે જે ઋણાયન સ્થિરતા અસરની અંદર પણ 4 પરિબળો છે, એક જાતના બંધારણીય અસર છે. તેમાં આપણે પહેલી અસર જોઈએ કે બંધ પ્રબળતા અસર. કે મિત્રો બંધ પ્રબળતા અસરની અંદર તમને અહીંયા ખાલી ટોપિક લખેલા છે કે બંધ પ્રબળતા અસર તમે કેવી રીતે નક્કી કરી શકો છો, કે કોઈ પણ સંયોજન છે એના આધારે, કોઈ પણ સંયોજન એસિડ છે તો એ બંધ પ્રબળતાને બંધના આધારે તમે એને પ્રબળ છે કે નિર્બળ છે તમે કેવી રીતે નક્કી કરી શકો છો, અહીંયા એના ટોપિકની ચર્ચા કરેલી છે. અને બંધ પ્રબળતા અસરનો ટોપિક આપણે નેક્સ્ટ ટાઈમ ભણવાનો છે આખો. કે તમને કોઈ પણ આપેલું છે કે પીકેના મૂલ્યના આધારે, કે ઉર્જાને આધારે, કે બંધ નિર્બળ છે કે પ્રબળ છે એના આધારે તમારે બંધ પ્રબળતા અસર તમે કેવી રીતે નક્કી કરી, એસિડ પ્રબળ છે કે નિર્બળ છે, એ ટોપિક આપણે પાછળ ભણવાનો છે. અહીંયા તમારે મુદ્દા છે કે બંધ પ્રબળતા અસર આપણે કેવી રીતે નક્કી કરી શકીએ છીએ. એટલે કે બંધ પ્રબળતા અસરને બોન્ડ સ્ટ્રેન્થ ઇફેક્ટ તરીકે ઓળખવામાં આવે છે. કે એચ બોન્ડ એ બંધને આધારે એસિડિકતામાં વધારો કે ઘટાડો નક્કી કરી શકાય છે. કે આપણે આગળ જોયું કે જેટલું વિયોજન વધારે થાય, જેટલા પ્રમાણમાં વિયોજન એટલે કે કોઈ પણ તમારું એસિડ છે એ એસિડનું વિયોજન જેટલું વધારે થાય એટલો એસિડ કેવો હોય છે? પ્રબળ. આપણે આગળ જ ચર્ચા કરી ટોપિકની કે જેટલું એસિડનું વિયોજન વધારે તેટલો એસિડ પ્રબળ, અને જેટલું એસિડનું વિયોજન ઓછું તેટલો એસિડ નિર્બળ થશે. હવે જેટલું એસિડનું વિયોજન વધારે થાય તો એ વિયોજન ક્યારે થઈ શકે? કે જો તમારે જે એસિડ હાઇડ્રોજન અને જે હાઇડ્રોજન જોડે જોડાયેલો કોઈ પણ પરમાણુ છે એ જે બંધ બનાવે છે એ બંધ જેટલો નિર્બળ હોય એટલું એસિડનું વિયોજન વધારે થશે. એસિડનું વિયોજન ક્યારે? કે આયનીકરણ જેટલું વધારે, એટલે કે જેટલો આ જે એચ બોન્ડ એ બંધ છે, એટલે કે આ ધારો કે એસિડ છે, આપણે જોઈએ કે એસિડ, તો એસિડની અંદર હાઇડ્રોજન છે અને એક એ તરીકે કોઈ પણ બીજો પરમાણુ છે. ધારો કે આપણે HClનું એક્ઝામ્પલ લઈએ તો એચ બોન્ડ શું થશે? Cl થશે. એટલે કે એચ બોન્ડ એ બંધને આધારે એસિડિકતામાં વધારો કે ઘટાડો આપણે નક્કી કરી શકીએ છીએ. પહેલું જ કે કોઈ પણ જે બંધ છે એમાં એસિડિકતામાં વધારો કે ઘટાડો કયા આ બંધના આધારે આપણે કરી શકીએ. હવે એ બંધ નિર્બળ છે કે પ્રબળ છે એ નક્કી કરવું પડે. તો એટલે કે એચ બોન્ડ એના વિઘટનને આધારે, એટલે કે એમનું વિયોજન કેટલા પ્રમાણમાં થાય છે એના આધારે. તો હવે જેટલું એસિડનું વિયોજન વધારે થશે, એટલે કે એસિડ એટલે કે કયો? એચ બોન્ડ એ, એટલે કે જે HCl ધારો કે લઈએ તો એ જે બંધ બને, કે જેટલું આપણે આગળ જોઈએ કે જેટલું એસિડનું વિયોજન વધારે, વિઘટન વધારે થાય એટલો એસિડ કેવો હશે? પ્રબળ હોય છે. તો બંધ પ્રબળતા અસરમાં પ્રક્રિયક અસ્થાયી બનવો જોઈએ અને નિપટ સ્થાયી બનવો જોઈએ. બંધ પ્રબળતા અસરમાં પ્રક્રિયક અસ્થાયી બનવો જોઈએ અને નિપજ કેવી બનવી જોઈએ? સ્થાયી બનવી જોઈએ. તો આપણે અહીંયા જોઈએ કે નિર્બળ એચ બોન્ડ એ બંધ એસિડિકતામાં વધારો કરે છે. જેટલો બંધ નિર્બળ એટલું શું કરશે? એસિડિકતામાં વધારો કરશે, સંયોજનની એસિડિકતા વધારશે. અને નિર્બળ બંધ હોય તો કેવી રીતે તે એસિડિકતામાં વધારો કરે? કારણ કે આપણે આગળ જોયું કે જેટલું એસિડનું વિઘટન વધારે થાય એટલું એસિડ પ્રબળ, બંધ કેવો છે એ જોવાનું. તો નિર્બળ એચ બોન્ડ એ બંધ એસિડિકતામાં વધારો કરે છે. તો અહીંયા તમને એક કારણ આપેલું છે, કારણ કે જો બંધ નિર્બળ હોય તો તે બંધને તોડવા માટે ઓછી ઉર્જાની જરૂર પડે છે, માટે એસિડિકતામાં વધારો થાય છે. નિર્બળ એચ બોન્ડ એ બંધ એક એસિડિકતામાં વધારો કરે છે. કયો બંધ એસિડિકતામાં વધારો કરે છે? કે જે બંધ નિર્બળ હશે. અને નિર્બળ હોય તો શું થશે? જો બંધ નિર્બળ હોય તો તે બંધને તોડવા માટે ઓછી ઉર્જાની જરૂર પડે, માટે એસિડિકતામાં શું થાય છે? વધારો થાય છે. હવે આપણે કોઈ પણ એક એક્ઝામ્પલ આના આધારે જોઈએ કે તમે કોઈ બે વ્યક્તિ છે, કોઈ બે વ્યક્તિ છે એમાંથી આ કોઈ બે વ્યક્તિ છે એમાંથી એક વ્યક્તિ છે કેવું છે? મજબૂત છે. કે એની અંદર શક્તિ કેવી છે? વધારે છે.
એની અંદર શક્તિ કેવી છે, મજબૂત છે અને શક્તિ વધારે છે. આ બીજું વ્યક્તિ એ કેવું છે કે જે ઓછું મજબૂત છે, એટલે કે એની અંદર શક્તિ કેવી છે, ઓછી છે. એટલે કે આના કરતાં આની અંદર શક્તિ કેવી છે, ઓછી છે. હવે બંનેને એવું કહેવામાં આવે, એ બંને એકબીજા જોડે મારામારી કરે છે. તો હવે આ બંને એકબીજા જોડે મારામારી કરે છે ત્યારે શું થશે કે જ્યાં મજબૂત વ્યક્તિ છે એ શું કરશે, જ્યાં ઓછા મજબૂત વ્યક્તિને શું કરશે, મારશે. કારણ કે મજબૂત આના કરતાં કોણ છે, આ છે. અને જેટલું વ્યક્તિ મજબૂત હશે, જેટલું વ્યક્તિ અહીંયા આપણે જોઈએ કે નિર્બળ એચ વર્ડ એ બંધ એસિડિકતામાં વધારો કરે છે. અને તો એના આધારે આપણે સમજીએ કે બે વ્યક્તિ છે, એમાંથી એક મજબૂત છે, એકના અંદર શક્તિ વધારે છે, બીજાની અંદર શક્તિ ઓછી છે. તો હવે જે વધારે શક્તિવાળું છે એ ઓછા શક્તિવાળાને શું કરશે, વધારે શક્તિવાળું ઓછા શક્તિવાળાને જ્યારે મારશે એટલે શું કરશે, એક ફેટ કે બે ફેટ મારે એ વખતે શું થશે, એ પડી જશે. તો એ વખતે આપણે કહી શકીએ કે જ્યાં ઓછું શક્તિવાળું છે એના મારવા માટે કેવી સામે શક્તિની કેવી ઓછી જરૂર પડે છે. પરંતુ હવે ધારો કે આપણે જોઈએ કે આ ઓછું શક્તિવાળું છે અને આ વધારે શક્તિવાળું છે, તો ઓછા શક્તિવાળાને વધારે શક્તિવાળાને મારવું છે તો તે શું કરશે કે એને વધારે ઉર્જાની જરૂર પડશે. અને જેટલું વધારે સામે મજબૂત પાત્ર હશે તો એટલી શક્તિ આપણે શું કરવી પડશે, એને મારવા માટે વધારે આપવી પડશે, એટલે કે વધારે એમાં ઉર્જા વેસ્ટ કરવી પડશે. તો માટે એના આધારે આપણે કહી શકીએ કે જેટલું નિર્બળ એટલી એને મારવા માટે અથવા તો એને તોડવા માટે શક્તિ કેટલી ઓછી જરૂર પડે, અને માટે જેટલી ઓછી શક્તિ જરૂર પડે એટલી એની એસિડિકતામાં શું કરે, વધારો કરે છે. તો માટે આપણે આ એક્ઝામ ઉપરથી પણ કહી શકીએ કે કોઈ પણ બે વ્યક્તિ છે એમાં એક છે મજબૂત છે અથવા તો અને એક છે ઓછું મજબૂત છે, તો બંને વચ્ચે મારામારી થાય છે ત્યારે મજબૂત વ્યક્તિ એ ઓછા વ્યક્તિને કેટલું બે ફેટમાં મારી દે, એટલે કે એને મારવા માટે કેવી ઓછી શક્તિની જરૂર પડે છે. તો એ જ આધારે આપણે કહી શકીએ કે એક નિર્બળ બંધ છે અને એક બીજો કયો બંધ છે, પ્રબળ બંધ છે. તો જે નિર્બળ બંધ છે એચ બોન્ડ એ બંધ એ એસિડિકતામાં શું કરે છે, વધારો કરે છે. કારણ કે શું નિર્બળ હશે એટલો એને તોડવા માટે કેવી ઓછી ઉર્જાની જરૂર પડશે, અને જેટલી ઓછી ઉર્જા વપરાય એટલી એની એસિડિકતામાં શું થાય છે, વધારો થાય છે. એ જ પ્રમાણે આપણે આગળ એવું એવું જોઈએ કે જેમ આપણે નિર્બળ જોઈએ તો એ જ પ્રમાણે કે જ્યારે પ્રબળ એચ બોન્ડ એ બંધ હોય તો એની એસિડિકતામાં શું કરે, ઘટાડો કરે. કારણ કે જેટલો પ્રબળ હશે એટલો એ બંધને તોડવા માટે કેવી શક્તિ, કે જેટલો બંધ પ્રબળ હોય એટલો બંધ તોડવા માટે વધારે ઉર્જાની જરૂર પડે. કારણ કે કોઈ વ્યક્તિ મજબૂત છે એને તમારે મારવું છે, એને તમારે પાડવું છે, તો તમારે વધારે ઉર્જા આપવી પડે. તો જેટલું બંધ પ્રબળ એ એટલો બંધને તોડવા માટે કેવી વધારે ઉર્જાની જરૂર પડે છે, માટે એની એસિડિકતામાં શું કરશે, ઘટાડો થશે. એટલે કે આપણે કહી શકીએ શોર્ટમાં કે જેટલું બંધ નિર્બળ એટલો બંને તોડવા માટે ઓછી ઉર્જાની જરૂર પડે, એટલે એની એસિડિકતામાં વધારો થાય. અને જેટલો બંધ પ્રબળ એટલો બંને તોડવા માટે વધારે જરૂર પડે ઉર્જાની, માટે એની એસિડિકતામાં શું થાય છે, ઘટાડો થાય છે. હવે આપણે જોઈએ કે જે સમીકરણની ડાબી બાજુ નિર્બળ એચ બોન્ડ એ બંને પ્રક્રિયકોને અસ્થાયી બનાવે છે તેને બંધ પ્રબળતા અસર કહેવામાં આવે છે, કે બોન્ડ સ્ટ્રેટ ઇફેક્ટ તરીકે. બંધ પ્રબળતા અસર ક્યાં દર્શાવવામાં આવે છે, તો સમીકરણની ડાબી બંધ પ્રબળતા અસર એ ક્યાં, આ જે સમીકરણ તમને આપેલું છે એની ડાબી બાજુ, એટલે કે પ્રક્રિયકોને અસ્થાયી બનાવે છે. કે બંધ પ્રબળતા અસર ક્યાં દર્શાવી શકાય, કે પ્રક્રિયકોની અંદર. કારણ કે આ એચ વોન્ડ એ શું છે, બંધના આધારે આપણે નક્કી કર્યું કે તે પ્રબળ છે કે નહીં. તો બંધ પ્રબળતા અસર એ સમીકરણની ડાબી બાજુ દર્શાવવામાં આવે છે. જ્યારે બીજી આપણે અસર જોવાની છે કે ઋણ આયન સ્થિરતા અસર, કે જે એ માઇનસ છે, એ ક્યાં દર્શાવવામાં આવે છે, સમીકરણની જમણી બાજુ દર્શાવવામાં આવે છે. હવે જેટલું બંધ પ્રબળતા અસર એ શું કરશે, પ્રક્રિયકની અંદર કેવો છે, અસ્થાયી છે. કારણ કે હજી તે પ્રોટોન ગુમાવી એટલે કે દાન કરી શકે છે, માટે તે અસ્થાયી છે. અને જ્યારે એ માઇનસ નિપસ તરીકે જે મળે છે, એ માઇનસ એ કેવો છે કે સ્થાયી છે, કે એની જોડે કોઈ પ્રોટોન નથી, તે પ્રોટોન આપી શકતો નથી, તે પોતાના પ્રોટોન ગુમાવી કેવું સ્થાયિત્વ મેળવી લે છે. માટે એના ઉપરથી કહી શકે કે સમીકરણની ડાબી બાજુ જે એચ બોન્ડ એ બંધ છે એ અસ્થાયી છે, અને તેને આપણે શું બંધ પ્રબળતા અસર તરીકે દર્શાવી છે. અને સમીકરણની જમણી બાજુ જે નિપજો છે એ નિપજ કેવું સ્થાયિત્વ ધરાવે છે, માટે એને ઋણ આયન સ્થિરતા અસર તરીકે દર્શાવી શકાય છે. તો શોર્ટમાં કહી શકીએ કે બંધ પ્રબળતા અસર સમીકરણની ડાબી બાજુ દર્શાવી શકાય છે, કારણ કે હજી પ્રક્રિયા કેવો છે, અસ્થાયી હોય છે. અને ઋણ આયન સ્થિરતા અસર એ સમીકરણની જમણી બાજુ દર્શાવી શકાય છે, કે જેની અંદર નિપજ એ સ્થાયી હોય છે. હવે આપણે બીજો ટોપિક જોઈએ કે ઋણ આયન સ્થિરતા અસર, એટલે કે એના આયન સ્ટેબિલિટી ઇફેક્ટ.
ઋણા એ સ્થિરતા અસર આપણે કેવી રીતે નક્કી કરી શકીએ? અહીંયા તમને ટોપિક આપેલા છે કે ઋણા એ સ્થિરતા અસર વધુ સ્થાયી ઋણાયન પરથી સમજી શકાય છે, કે જે આપણે આગળ ઇક્વેશન જોયું એ કે એ માઇનસ જે તમને મળ્યું હતું ઇક્વેશનની અંદર એ શું હતું, કે એ સ્થાયી એટલે કે ઋણાયન સ્થિરતા અસર વધુ સ્થાયી, એટલે કે જ્યાં ઋણાયન છે, તમને અહીંયા બતાવી દઉં ફરીથી એક વખત કે જ્યાં ઋણાયન સ્થિરતા અસર છે આ વધુ સ્થાયી કયું છે, કે ઋણાયન છે અને સ્થાયિત્વ તે ધરાવે છે એના ઉપરથી આપણે સમજી શકીએ છીએ. તો ઋણાયન સ્થિરતા અસર વધુ સ્થાયી ઋણાયન પરથી સમજી શકાય છે. ઋણાયન સ્થિરતા અસર સમીકરણની જમણી બાજુ વધુ નિપદને વધુ સ્થાયી બનાવે છે, કે મેં જે તમને આગળ સમજાવ્યું કે પ્રક્રિયકો સમીકરણની ડાબી બાજુ જે બંધ પ્રબળતા અસર અને ઋણાયન સ્થિરતા અસર જમણી સમીકરણની જમણી બાજુ નિપદને વધુ સ્થાયી બનાવે છે. જ્યારે એચ બોન્ડ એ બંધ ધ્રુવીય બનશે, એચ બોન્ડ એ બંધ ધ્રુવીય બનશે એટલે કે એનું આયનીકરણ થશે, ત્યારે એચ અને એ વચ્ચેની વિદ્યુત ઋણતાનો તફાવત પણ કેવો થાય, વધે છે. એચ બોન્ડ એ બંધ ધ્રુવીય બને ત્યારે એચ અને એ વચ્ચેની વિદ્યુત ઋણતાનો તફાવત વધશે, તેથી તેમાં દેખીતી રીતે શું થાય, ધ્રુવીય બને એટલે શું થાય, આયનીકરણ થશે. તેથી બંધનું માળખું તોડવું સહેલું બને છે, તેથી એસિડિકતા વધુ હોય. એટલે કે બંધ જેટલો ધ્રુવીય બને એટલું આપણે એનું આયનીકરણ થઈ શકે, જેટલું આયનીકરણ થાય વધારે એટલું બંધ તોડી શકીએ, અને એની એસિડ કેવો હોય, જેટલું આયનીકરણ વધારે એટલી એની એસિડિકતા વધે છે. આ પરથી કહી શકાય કે ઋણાયનની સ્થિરતા મોટે ભાગે એસિડિકતા પર પ્રબળ અસર ધરાવે છે, જે ઋણાયન સ્થિરતા અસર છે. કારણ કે જેટલું વધારે વિયોજન થાય એટલો સામે જે ઋણાયન બને છે નિપજ તરીકે એ કેવું, વધુ સ્થાયી બને છે. તો આ પરથી કહી શકાય કે ઋણાયનની સ્થિરતા મોટે ભાગે એસિડિકતા પર પ્રબળ અસર ધરાવે છે, માટે બંધ પ્રબળતા અસર કરતાં તે કેવું છે, વધુ પ્રભાવી હોય છે. ઋણાયન સ્થિરતા અસર એ બંધ પ્રબળતા અસર કરતાં કેવી છે, વધુ પ્રભાવી હોય છે. તો આ ઋણાયન સ્થિરતા અસર છે. ઋણાયન સ્થિરતા અસરની અંદર આપણે જે એના પરિબળો છે એ પાછળથી જોવાના છે. તેની અંદર જોઈ લઈએ કે ઋણાયનની સ્થિરતા નીચેના પરિબળોથી પ્રભાવિત થાય છે. ઋણાયનની સ્થિરતા એટલે કે એનાયન સ્ટેબિલિટી ઇફેક્ટ કયા પરિબળોથી પ્રભાવિત થાય છે? એક છે વિદ્યુત ઋણતાની અસર, એક છે વિદ્યુત ઋણતાની અસર, બીજા નંબરમાં છે સંકરણની અસર, ત્રીજા નંબરમાં છે સંસ્પદન સ્થિરીકરણની અસર, ચોથા નંબરમાં છે પ્રેરક અસર. ટોટલ ચાર અસરો જે ઋણાયનની સ્થિરતા આ પરિબળો ઉપર પ્રભાવિત થાય છે. એટલે કે આ જે વિદ્યુત ઋણતાની અસર, સંકરણની અસર, સંસ્પદ સ્થિરીકરણની અસર, પ્રેરક અસર, એ ચારે ચાર કેવી છે કે એક જાતની બંધારણીય અસર છે. તો ટોટલ તમને એવું કીધું છે કે પાંચ મુખ્ય બંધારણીય અસરો જોવાની છે. તો એક આપણે જોઈએ બંધ પ્રબળતા અસર, અને ચાર કઈ થશે, આ થશે એટલે કે વિદ્યુત ઋણાયન સ્થિરતાના જ પ્રકારો છે એટલે પરિબળો છે. તો એક વિદ્યુત ઋણતાની અસર, સંકરણની અસર, સંસ્પદ સ્થિરીકરણની અસર અને પ્રેરક અસર. આની અંદર ડિટેલની અંદર આપણે પાછળ એક પછી એક ટોપિક ભણવાનો છે. આના પછીનો આપણે ટોપિક લેવાનો છે કે બંધ પ્રબળતા અસરની અંદર. તો થેન્ક યુ મિત્રો.